દાખલા નંબર 12, રાજેશ અને હરીશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓની ભાગીદારી પેઢીના નફા તથા અન્ય માહિતીના આધારે ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત નક્કી અધિક નફાની 2 વર્ષની ખરીદીના આધારે નક્કી કરવાનું કીધું છે. જેમાં પહેલું કીધું છે રોકાયેલી મૂડી ₹8 લાખ, બીજું કીધું છે અપેક્ષિત વર્તનનો દર 12%, ત્રીજો પાછલા વર્ષનો નફો આપ્યો છે જેમાં વર્ષ 2014-15 જેમાં નફો ₹1,20,000, 15-16 નફો 90,000, 16-17 જેનો નફો ₹1,50,000. તો અહીં પાઘડીની ગણતરી દર્શાવતું આપણે પત્ર તૈયાર કરવાનું છે. તો દાખલાને આપણે 6 સ્ટેપમાં વહેંચી દઈશું. પહેલું સ્ટેપ છે રોકાયેલી મૂડી, આપણને આપેલી છે ₹8,00,000. બીજું સ્ટેપ છે અપેક્ષિત વર્તનનો દર, તો એ પણ આપણને આપેલો છે 12%. ત્રીજું સ્ટેપ થશે અપેક્ષિત નફો, તો અપેક્ષિત નફાનું સૂત્ર થશે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર. ફરીથી મિત્રો યાદ રાખજો, ત્રીજું સ્ટેપ થશે અપેક્ષિત નફો, અને અપેક્ષિત નફો શોધવો હોય તો એનું સૂત્ર થશે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર. એટલે કે રોકાયેલી મૂડી પહેલા સ્ટેપમાં આપણને આપેલી છે ₹8,00,000 ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર જે બીજા સ્ટેપમાં આપેલું છે આપણને 12% લેખે, એટલે કે 8,00,000 × 12% એટલે કે ₹96,000 આપણને ત્રીજું સ્ટેપ મળશે અપેક્ષિત નફો. ચોથું સ્ટેપ આવશે સરેરાશ નફો, અને સરેરાશ નફો શોધવો હોય તો એના માટે આપણને વર્ષ અને નફો આપેલો છે. એમાં જોઈ શકો છો કે 2014નો નફો આપણને ₹1,20,000 આપ્યો છે, 15-16નો નફો 90,000 આપ્યો છે, એટલે 1,20,000માંથી 90,000 થયો એટલે નફો ઘટી રહ્યો છે, અને 16-17નો નફો ₹1,50,000 આપ્યો છે એટલે પાછો નફો વધે છે. એટલે નફો વધઘટ થતો હોય તો ભારિત સરેરાશ લઈ શકાય નહીં, માટે આપણે અહીં કણ સાદી સરેરાશનો ઉપયોગ કરીશું. એટલે સરેરાશ નફાનું સૂત્ર ધ્યાન રાખજો કે સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષની સંખ્યા, એટલે આપણને કુલ નફો મળશે ₹3,60,000. એટલે કે કુલ નફો ₹3,60,000 × 3 વર્ષ આપ્યા છે, તો ₹3,60,000 × 3 = ₹1,20,000 સરેરાશ નફો મળશે. ચોથું સ્ટેપ. પાંચમું સ્ટેપ આવશે અધિક નફાનું, અને અધિક નફાનું સૂત્ર થશે મિત્રો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. ફરીથી રિપીટ કરું છું મિત્રો, પાંચમું સ્ટેપ અધિક નફાનું સૂત્ર થશે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. અને સરેરાશ નફો આપણે ચોથા સ્ટેપમાં મેળવ્યું છે ₹1,20,000 માઇનસ અપેક્ષિત નફો જે આપણે ત્રીજા સ્ટેપમાં મેળવ્યા છે ₹96,000, એટલે ₹1,20,000 − ₹96,000 બાદ કરતા ₹24,000 આપણને શું મળશે, અધિક નફો મળશે. તો છઠ્ઠું સ્ટેપ આવશે પાઘડીનું, અને પાઘડીનું સૂત્ર છે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. હવે અધિક નફો આપણને મેળવ્યો છે પાંચમા સ્ટેપમાં ₹24,000 × ખરીદીના વર્ષો આપણને આપેલા છે 2 વર્ષ, એટલે કે ₹24,000 × 2 = ₹48,000 આપણને મળશે પાઘડીની કિંમત.